હવે જે એમાં બીજો ભાગ એમાં તમે ઉત્સર્જતા તરંગલંબાઈની સૂત્ર આ પ્રકારનું મેળવ્યું હવે નવપદે હાઇડ્રોજન વાયુના વર્ણપટની ચર્ચા કરો એટલે હાઇડ્રોજન વાયુનો વર્ણપટ એટલે એમાં પાંચ શ્રેણીઓ આવે છે એ પાંચે પાંચ શ્રેણીઓની ચર્ચા આના ઉપરથી થઈ જાય જો કઈ રીતના પેલા લાયમન શ્રેણી કે આ જે સૂત્ર તમારી પાસે છે इस सूत्र में NF बराबर एक अने NI छे याना पछीनी कीमत 2 3 आ मुकवामां आवे तेमां लाइमन श्रेणी मळशे જો લાઇમન શ્રેણીનું સૂત્ર હતું 1/λ બરાબર આ 1/1 નો વર્ગ માઈનસ 1/n નો વર્ગ એમાં n બરાબર હતા 2 3 4 5 એવી કિંમત હતી બરાબર અહીં 1 મૂકી દેવો અને અહીંયા ટૂંકમાં આવી કિંમત મૂકશો એટલે લાઇમન શ્રેણી બની ગઈ સાકી દોરતો જાવ ભેગું ભેગું એને હાઇડ્રોજન વાયુનો વર્ણપટ છે ના ઊર્જા સ્તર દોરી નાખો આ n બરાબર 1 પછી n બરાબર 2 પછી n બરાબર 3 આ ચોથું ઊર્જા સ્તર આ 5 6 આ કેટલા ઊર્જા સ્તર થાય તો કે અનંત ઊર્જાનું સૂત્ર આવી ગયું છે માઇનસ 13.6 n² ઇલેક્ટ્રોન વોલ્ટ पहली कक्षा में ऊर्जा जोती था n बराबर 1 तो અહીંયા આવશે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ બીજી કક્ષામાં ઊર્જા જોતી હોય તો 2 મૂકો તો 4 થાય ભાગાકાર કરશો તો -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ થાય ત્રીજી કક્ષામાં ઊર્જા જોતી 3 એટલે 9 થાય અને ભાગશો એટલે 1.50 ઇલેક્ટ્રોન વોલ્ટ થાય n બરાબર 4 માં ઉદય સૂત્ર ઉપર 0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ થાય અનંત કક્ષા હે तो 0 ઇલેક્ટ્રોન વોલ્ટ થા એટલે તમને એમ થાતું હશે કે ઊર્જા સ્તરમાં ડિફરન્સ પડી ગયા આ વધારે અંતર છે એના કરતાં ઓછો અંતર એના કરતાં ઓછો અંતર અંતર ઘટતો ગયો તો જો ઊર્જા ઉપર આ 10 નો ડિફરન્સ છે અને આમાં ડિફરન્સ જો લગભગ 2 જેવો અને એના કરતાં અહીં ડિફરન્સ તમે જો તો લગભગ 0.65 જેવો રેડી એટલે ઊર્જાના ડિફરન્સ ઉપરથી મે ઊર્જા સ્તર ટુક મારી એટલા લીધા આ બે ઊર્જા સ્તર એકબીજા દૂર જ હોય એની સાપેક્ષમાં બીજું અને ત્રીજું નજીકમાં એની સાપેક્ષમાં ત્રીજું અને ચોથું નજીકમાં હવે જો એમાં કે તમે આ સૂત્રમાં કીધું કે એને બરાબર મારે 1 મૂકવાનો અને એને બરાબર 2 3 4 એવું મૂકવાનો એટલે મૂકો એટલે આપણા સૂત્ર ઉપર મને લખવા પડે આમાંથી આમાં સોરી આમાંથી આમાં સંક્રાંતિ થાતી હતી બીજીમાંથી સેમાં સંક્રાંતિ થાય પહેલીમાં ઓમ છે લાઇમન શ્રેણી આપણું સૂત્ર છે સંક્રાંતિ માટેનું એના ઊર્જા સ્તરમાંથી એને ઊર્જા સ્તરમાં સંક્રાંતિ થાય ત્યારે ઉત્સર્જાતા તરંગની તરંગલંબાઈનું સૂત્ર છે અને અત્યારે જે મળ્યો આ કિંમત મૂકવાથી લાઇમન શ્રેણી મળી એટલે એનો મતલબ એમ કે આ બે મૂકી દઉં પહેલા તો બીજામાંથી પહેલામાં સંક્રાંતિ થાય એવો અર્થ મિત્રો બીજામાંથી પહેલામાં સંક્રાંતિ અહીંયા 3 મૂકી દઉં તો n બરાબર 3 તો ત્રીજામાંથી પહેલામાં સંક્રાંતિ પછી 4 મૂકી દો જો ચોથામાંથી પહેલામાં સંક્રાંતિ પાંચમાંમાંથી પહેલામાં સંક્રાંતિ છઠ્ઠામાંથી પહેલામાં સંક્રાંતિ રેડી આ કઈ મળશે તમને શ્રેણી તો કે આ મળશે તમને લાઇમન શ્રેણી હવે એવી જ રીતના આ જ સૂત્રમાં એને બરાબર બી અને એને બરાબર એના પછીની કિંમત 3 4 5 મૂકવામાં આવે તો કઈ શ્રેણી મળી જાય મને તો મને બામર શ્રેણી મળે હાલો એ દોરી નાખો આવું સૂત્ર હતું અહીં બે મૂકવાના અને અહીં એના પછીની કિંમત એટલે 3 નો વર્ગ 4 નો વર્ગ એવો આવશે અને ટૂંકમાં બીજી કક્ષામાં સંક્રાંતિ થાય ત્રીજામાંથી બીજામાં સંક્રાંતિ થાય ચોથામાંથી બીજામાં થાય પાંચમાંથી બીજામાં થાય છઠ્ઠામાંથી બીજામાં થાય તો આ કઈ શ્રેણી મળી તમને બામર શ્રેણી
रेडी एना पछी કે આ સૂત્રમાં n બરાબર સોરી n f બરાબર કેટલું મૂકી દો હવે એ 3 અને n i બરાબર 4 5 6 7 મૂકવામાં આવે તો મળશે તમને 51 શ્રેણી એટલે અહીંયા 3 મૂકી દો અને અહીંયા કિંમત 4 5 6 એવી આવશે એટલે તમારે ત્રીજી કક્ષામાં સંક્રાંતિ થાય हाँ त्रीजी कक्षा में संक्रांति चौथा मे तीजा में पांचमा मे तीजा में छठा मे तीजा में तो आ था 51 श्रेणी एक आ बे त्रण चार पांच छ अनंत जी एम एन बराबर सॉरी एन एफ बराबर चार अँ चार अने एन आई बराबर एना पछी की पांच छ मुकवामां आवे तो कई श्रेणी मळशे ब्रेकेट श्रेणी हवे चौथा में संक्रांति पांचमा मांथी चौथा में होय छठा मांथी चौथा में होय तो ब्रेकेट श्रेणी અને છેલ્લે એમાં nf બરાબર 5 અને ni બરાબર 6 7 એવું મૂકવામાં આવે તો ફંડ શ્રેણી મળે છે એટલે પાંચમામાં સંક્રાંતિ એટલે છઠ્ઠામાંથી પછી સાતમામાંથી ટૂંકમાં પાંચમામાં તો આ શ્રેણી મળશે ફંડ શ્રેણી મળશે रेडी एट ते पर हाइड्रोजन वायु वर्णपट की चर्चा करो तो दौरे आटल बताई देखे टूक में लाइमन श्रेणी से एक आटे पहली कक्षा में संक्रांति दर्शा बामर में बी आए बीजी कक्षा में संक्रांति पासवन में त्रण आ तीजी कक्षा में संक्रांति ब्रेकेट में चार आौथी कक्षा में संक्रांति फंड श्रेणी में पांच आँचमी कक्षा में संक्रांति આ રીતના સંક્રાંતિ તમે દર્શાવી શકશો બરાબર અહીંથી જે વિકિરણ નીકળે ને આ રીતના સંક્રાંતિ થઈ તો લાઇમન શ્રેણીની જે તરંગ લંબાઈ હોય ને એ તરંગ લંબાઈનું વિકિરણ નીકળે આમાં બામર શ્રેણીની તરંગ લંબાઈ વાળું વિકિરણ નીકળે એટલે આ રીતના શ્રેણીઓ ટૂંકમાં તમે આના ઉપર દર્શાવી શકશો ઉર્જા સ્તરની અંદર એટલે આટલી વસ્તુ તમારે લખવાની છે કે હાઇડ્રોજન વાયુના વર્ણપટની ચર્ચા કરો તો ટૂંકમાં કઈ રીતના એના ઉપરથી શ્રેણીઓ મળશે શ્રેણીઓને લખાણ કર્યું છે અને એ પ્રમાણેની આકૃતિ બનાવી છે એટલે હવે આખો જવાબ અહીંયા પૂરો થાય